હેલો ફ્રેન્ડ્સ, ફરી આપણે મળી રહ્યા છો દક્ષાબેન જોશી સાથે. પર્યાવરણ ધોરણ 3 અને એની અંદર પાઠ 11 આપણા વાહનો. વિડીયોને પહેલાં લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બીજા આપણા ફ્રેન્ડ્સ હોય એમને પણ વિડીયો શેર કરી શકાય જેથી એ પણ આનો લાભ લઈ શકે છે. આપણે પાઠ 11ની અંદર શરૂઆતમાં કેવું સરસ ગીત આપ્યું છે કે આવો છોકરા ખેલ બતાવો, છુક 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 રેલ ચલાવો, સીટી વગાડી સીટ પર બેસો, એકબીજાની પીઠ પર બેસો, કોઈ આપણી લાઈન ન તોડે, કોઈ આગળ પાછળ ન દોડે, બધી સીધી લાઈનમાં ચાલો, બધા સીધી લાઈનમાં ચાલો, બંને આંખો મીચી ચાલો, બંધ આંખે બધું દેખાય, આંખ ખોલતા ખોલતા ખોવાઈ જવાય, બંધ આંખે જોવાની મજા પડી જાય, રેલગાડી રેલગાડી છે છુક 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 છુક, વચ્ચે આવતા સ્ટેશન બોલે રુક 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 રુક, તપતા બળતા પાટા ઉપર અહીંથી ત્યાં ત્યાંથી અહીં, છુક 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 છુક, લાઈટ કરતી સરસ હતી, અજવાળામાં છુક છુક કરતી, અંધારામાં છુક છુક કરતી, બટાટાનું ખેતર ને રણની રેત, ઘરડો ખેડૂત ને બાજરીનું ખેત, ખેડૂત ખેતર લીલા મેદાન, મંદિર મકાન ચાની દુકાન, રેલગાડી રેલગાડી છુક 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 છુક, વચ્ચે આવતા સ્ટેશન બોલે રક 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 રક, આવું બધું આવે છે. ખૂબ કોઈને મારું જોરથી બૂમ, ટેકરા ઉપર ઝંડી, પુલની પગ દંડી, પંખીના ટોળાને પાણીની કુંડી, ઝૂંપડાને ઝાડીને ખેતાને વાડી, ભાગ છુક ભાગ છુક દોડી ગાડી, કૂવા પાછળ બાગ બગીચા ધોબી ઘાટ, નાનકડી હાટ એટલે દુકાન, ગામમાં મેળા લોકોના ટોળા, તૂટેલી ભીતો ઘેટાના ટોળા, રેલગાડી રેલગાડી છુક 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 છુક, વચ્ચે આવતા સ્ટેશન બોલે રૂક 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 રૂક. આ રીતે આપણી કવિતા છે અને આમાં રેલગાડીની વાત કરી છે અને પાઠનું નામ શું છે, આપણા વાહનો. બરાબર, કવિતા કેવી લાગી તમને? મજા આવી? અરે જબ્બર મજા આવી ગઈ લાગે છે આપણને તો. બરાબર, તો આમાં આપણે આગગાડીની વાત કરી છે અને આવજો દિવાસીની એના ખોખાની કેટલી મસ્ત આગગાડી બનાવી છે, આમ જોતા જ રહી જઈએ. તો આપણને ખબર છે કે આ ગુજરાતમાં 4 પ્રકારના માર્ગો છે. કેટલા પ્રકારના માર્ગો છે? 4 પ્રકારના માર્ગ એટલે કે રસ્તા, માર્ગ એટલે કે રસ્તા. કયા કયા 4 પ્રકાર? તો આપણે સમજી શકીએ કે એક તો સડક માર્ગ, બરાબર, બીજો આપણે જોઈએ હવાઈ માર્ગ, પ્લેન, વિમાન, હેલિકોપ્ટર, સડક ઉપર રેલ, બરાબર છે, બસ, રિક્ષા વગેરે, બરાબર, રેલ માર્ગ જેમાં આપણે આ રેલગાડીનું ગીત ગાયું સરસ મજાનું અને કેવી છોકરાઓએ ગાડી બનાવી અને કેવું સરસ ગીત મજા આવી ગઈ આમ જાણે, જળમાર્ગ એટલે કે પાણીની અંદર સ્ટીમર બોટ વગેરે હોય છે ને, જળમાર્ગ, બરાબર. તો ગુજરાતમાં આપણે 4 પ્રકારના માર્ગો છે, સડક માર્ગ, હવાઈ માર્ગ, રેલ માર્ગ અને જળમાર્ગ, બરાબર છે. જૂના સમયની અંદર તો શું હતું ખબર છે? ઘોડા હોય ને, ઊંટ હોય ને, બળદગાડી હોય ને, એવું જ હોય. ઘણા બળદગાડીમાં બેસી જાય, ઘણા ઊંટગાડીમાં બેસી જાય ને ઘોડા ઉપર તબડક તબડક, બરાબર છે, એવું જ થતું. અત્યારે તો આપણે કેટલા બધા સાધનો, તે સડક ઉપર આપણને રિક્ષા ને સ્કૂટર દોડતા જોવા મળે ને, હવાઈ માર્ગ એટલે હેલિકોપ્ટર ને સ્ટીમર ને એવું જોવા મળે ને, રેલ માર્ગ એટલે કે આપણને ટ્રેન જોઈએ, આપણે ગીત જોયું, જળમાર્ગ એટલે કે પાણીની અંદર આપણને સ્ટીમર છે, આગબોટ છે, નાની હોડી હોય, બરાબર છે. અત્યારે તો આપણે ભારતની અંદર આપણો દેશ શું છે, આપણો દેશ કયો છે? ભારત મારો દેશ છે, એમ આપણે પ્રતિજ્ઞા બોલીએ છીએ ને, તો ભારત દેશની અંદર સડકોનું મહત્ત્વ બહુ છે. જો ઠેર ઠેર મોદી સરકાર, નરેન્દ્ર મોદી ઠેર ઠેર નવા નવા રસ્તાઓ બનાવે છે, નવા નવા પુલ બનાવે છે, સડકોનું મહત્ત્વ બહુ વધારે છે અત્યારે, બરાબર છે. રેલવે તો ઝડપી, આમાં આપણે જોઈએ ને સૌથી વધારે આપણે બસમાં હોઈએ ને તો પણ આપણે ક્યાંય ટોયલેટ આવ્યું કે બાથરૂમ જવું છે તો આપણે બસમાં એવી સગવડ ના મળે, પણ રેલવેમાં આપણે ગયા હોઈએ ને તો આપણે આરામથી ખાવાનું પીવાનું દર સ્ટેશને આપણે પાણી ભરી શકાય છે કે બાથરૂમ જવું છે કે, અને રેલવેને પાછું છે ને ભાડું પણ બહુ ઓછું હોય એટલે આપણને સસ્તું પણ પડે અને સારું પણ કયું પડે, રેલમાર્ગ સારામાં સારો છે, બરાબર છે. આ સિવાય પણ એક રીતે આપણે માર્ગ એવો રસ્તો હોય છે, જેમ કે ઊંચા ઊંચા પર્વતો હોય, વચ્ચે ખીણ હોય, જેમ કે તમે કોઈ વાર અંબાજી ગયા છો, ત્યાં આગળ રોપવેની સગવડ છે. શાની સગવડ છે? રોપવેની. તો રોપવે એટલે શું કે એની અંદર બેસી અને આપણે એક જગ્યાએથી બે પર્વતો વચ્ચે ખીણ હોય ને તો પણ આપણે રોપવેમાં આપણે ખબર બેઠેલા છો તમે, આપણે એવી ઉડન ખટોલામાં
રોપવેમાં બેસેલા છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે જઈ શકીએ છીએ. ઘણીવાર તો બીમાર માણસ હોય ને તો આપણે રસ્તા પર ટો 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 એવી એમ્બ્યુલન્સ પણ આવતી હોય છે, ખબર છે. અને ઘણી જગ્યાએ આગ લાગે ને તો આપણ લાઈ બંબા કેવા દોડે છે. તો એવી રીતે આપણે એ પણ સગવડ આપણે વાહનોની સગવડ આપણે જોયેલી છે અને એ પણ આપણને ખબર છે, બરાબર છે. તો આપણે અહીંયા આગળ આ પાઠમાં ઘણું બધું શીખ્યા કે ચાર પ્રકારના માર્ગ છે, એની અંદર કયા કયા વાહનો હોય, પહેલાંના સમયમાં હાથી, ઘોડેડા, ઊંટ, ઘોડા વગેરે પ્રાણીઓનો ઉપયોગ કરીને વાહન તરીકે ઉપયોગ થતો હતો, બરાબર છે. તો એ રીતે તમે ખ્યાલ મેળવી શકો છો. જો અહીંયા આગળ આગળ પણ આપણને પાઠમાં કહ્યું છે, આખો પાઠ કેવો સરસ સમજાવેલો છે કે હું મારા કાકાને ત્યાં દિલ્હી ગઈ હતી ને, પહેલાં અમે રેલવે સ્ટેશન પર જવા માટે બસનો ઉપયોગ કર્યો. કયા કયા વાહનો આવે છે જોઈશું આપણે. આ વખતે અમને ખૂબ મજા આવી, અમે રેલગાડીમાં ગયા અને ભૂગર્ભના રસ્તા પર એટલે જમીનની અંદરના રસ્તા પર ચાલતી હતી. અમને એ પણ ખબર નથી કે ગાડી અમારી ઉપરના રસ્તા પર ચાલતી હતી. બોલો, આવી રીતે પુલ હોય ને એમાં ઉપરથી ગાડી જતી હોય ને. મારી હવે આ આપણે જોઈએ, અલગ અલગ છોકરાઓ છે વેકેશનમાં બધા ફરવા જાય ક્લાસમાં, અને આપણે દરેકને પૂછીએ તો અલગ અલગ વાત કરે. એવી રીતે દરેક જણ પોતાની અલગ અલગ વાત કરી રહ્યા છે, બરાબર છે. આ શું કહે છે કે મારી ફોઈના લગ્ન હતા ને, સગા સંબંધીઓને અમે બહુ મળ્યા, ખાવા પીવાને રમવા માટે બહુ સમય હતો. મોટા ભાઈ અમેરિકાથી પ્લેનમાં આવ્યા હતા અને કેટલા દૂરથી આવ્યા, અમેરિકાથી આવ્યા, છતાં એક દિવસમાં પણ અમે પહોંચી ગયા. કોઈ જ્યારે ઘરમાં જતા હતા ને ત્યારે ખૂબ જ ડોલીમાં બેસીને જતા હતા લગ્નમાં. આને ડોલી કહેવાય, આ તમે જુઓ આ રીતનું ડોલી છે, બરાબર. ડોલીમાં જતા હતા ને ત્યારે ખૂબ સુંદર લાગતા હતા. લગ્નમાં તો આ રીતની ડોલી પણ હોય છે ને. તો અલગ અલગ સાધનની વાત કરી છે અને અલગ અલગ બાળકોએ આપણી સામે એની રજૂઆત કરી છે. જુઓ, બળદગાડું છે, સાયકલ છે, ઘોડાગાડી છે, ઘોડાનો ઉપયોગ થયો છે, બસનો ઉપયોગ છે, અહીંયા આગળ છે સ્ટીમર વગેરેનો ઉપયોગ થયો છે ગાડીનો. તો અલગ અલગ વાહનોની વાત આપણી આગળ રજૂઆત કરી છે અને એ રીતે તમે પાઠ પણ વાંચજો, બરાબર છે. અને એ રીતે તમે સ્ટડી કરજો. અહીંયા પણ વાહનોના હાથ લારી, આ જુઓ વ્હીલચેર બતાવી છે, બરાબર. અલગ અલગ સાધનો પણ બતાવે છે, વાહનોનો ઉપયોગ પણ બતાવવામાં આવ્યો છે. એમ્બ્યુલન્સનો, લાઈબંબાનો જે આપણે વાત કરી, બરાબર છે. આવી રીતે તમે આગગાડી પણ ઘેર બનાવજો, પાછું દિવાસળીના ખોખા લઈને બહુ મજા આવશે, બરાબર છે. અને અહીંયા જુઓ કેવો બનાવ બન્યો છે, આ જોયું આગ લાગી છે ને, કેવું લાઈબંબાને પોલીસને બધું આવી ગયું છે અને કેવું ફટાફટ પાણી રેડીને આ બધું ફટાફટ બુઝવવાનો પ્રયત્ન થઈ ગયો છે, બરાબર છે. એટલે એ પણ ચિત્રમાં શું જોઈ શકો છો. અને એ પણ આપણે આવતી વખતે હવે 12મો પાઠ લઈશું અને આ સાથે આપણે આ પાઠ પૂર્ણ કરીએ છીએ. વાહનો વિશે તમે રોડ ઉપર પણ જોતા રહેશો, નાનપણથી આપણે વાહનો તો જોતા જ રહ્યા છીએ અને મજા આવે છે આપણે જ્યારે ફરવા જઈએ છીએ વાહનોમાં બેસવાની પણ, ને બરાબર ને. ઓકે, આપણે ફરી મળીશું. વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ઓકે બાળકો, ફરી મળીશું નેક્સ્ટ ટાઈમ.